ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાક નુકસાની અંગે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. 350 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે. એસડીઆરએફ નિયમો, નુકસાનીની તીવ્રતાને ધ્યાનમાં રાખીને સહાય પેકેજ. 9 જિલ્લાના 45 તાલુકામાં 4.6 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું હતું. 272 ટીમોએ નુકસાની અંગે વિગતવાર સર્વે કર્યો હતો. તો 33 ટકાથી વધુ નુકસાન હોય તેવા 1.50 લાખથી વધુ ખેડૂતોને સહાય મળશે. પાક નુકસાની માટે રૂપિયા 350 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું. 9 જિલ્લાના 45 તાલુકામાં 4.6 લાખનું હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું હતું. 272 ટીમોએ નુકસાની અંગે વિગતવાર સર્વે કર્યો હતો અને જે બાદ આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આજે જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના 9 જિલ્લા અને લગભગ 45 જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ, ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું, તેના માટે ખેડૂતોને જે ખાતર, બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો, એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા ઇનપુટ નુકસાનીની ઇનપુટ સહાય પેટે રૂપિયા 350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું, રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. 9 જિલ્લાના 45 તાલુકાઓના આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં 272 ટીમે સર્વે વિગતવાર હાથ ધર્યો. ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બાગાયતી પાકને પણ નુકસાન થયેલ, એના માટે પણ આ પેકેજમાં વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે. બાગાયતી પાકો જેવા કે ચીકુ અને આંબાના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળા પડી જવાથી વ્યાપક નુકસાનો થયાના અહેવાલો મળેલ છે. એસડીઆરએફના નિયમો પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાથી 25,000